नमस्कार मित्रों, हाल विधानसभा की चूंटणी छे। विधानसभा की चूंटणी ने लईने चारे कोर चर्चाओ पण थई रही छे, त्यारे खास करीने आपणे ए पण जाणवुं जरूरी छे के वर्ष 2019 मां आपणे जे पेटा चूंटणी योजाई एना पहेला कोण धारासभ्य हता। तो मारा जेवड़ा जे युवानोने ने बधाने खबर होय, जयंतिभाई हता धारासभ्य, एटले के ए लगीने बधाने खबर होय। एना पहेला परसोत्तमभाई हता, एना पहेला जयंतिभाई हता, परंतु मोटा भागना ने बधाय ने जयंतिभाई पहला कोण धारासभ्य हता ए मोटा भागना न ख्याल होय। वडीलो होय तो एमने ख्याल होय के कोण कोण धारासभ्य हता। त्यारे खास विधानसभा नी चूंटणी ने लईने ज आपणे अत्यारे एक थोड़ी माहिती आपवा माटे लाइव थिया छीए अत्यारे, कारण के 2019 मां पेटा चूंटणी थई, धारासभ्य परसोत्तमभाई बन्या, त्यारे 1/5/1960 मां जे गुजरात अलग थयुं, पछी 1962 मां जे गुजरात नी पहेली चूंटणी थई, તો ત્યારથી અત્યાર સુધીમાં આપણે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય કોણ બન્યા, હળવદ મૂડીના ધારાસભ્ય કોણ બન્યા, હળવદનું પ્રતિનિધિત્વ કોને કર્યું ધારાસભ્ય તરીકે? તો હળવદ ઘણી વખત મૂડી સાથે પણ રહ્યું છે, ઘણી વખત ધાંગધ્રા સાથે પણ રહ્યું છે। અત્યારે જો વાત કરીએ વર્ષ 2012થી હળવદ જે છે તે હળવદ ધાંગધ્રા વિધાનસભા બેઠક છે, એટલે આમ ધાંગધ્રા હળવદ 64 વિધાનસભા બેઠક। ત્યારે ખાસ હું મિત્રો તમને જણાવું, 1962થી 2019 સુધી કોણ આપણા ધારાસભ્ય હળવદના હતા, તો એની તમને હું જો થોડી માહિતી મિત્રો આપી દઉં, તો 1962માં લાભશંકરભાઈ મગનલાલ શુક્લ હતા, જે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયા હતા। 1967માં મોરારજીભાઈ હતા, જે સ્વતંત્ર પાર્ટીમાંથી ચૂંટાયા હતા। 1972માં નગીનદાસ માણેકચંદ શાહ, જે પણ કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયા હતા। જ્યારે 1975માં શાહ અનુપચંદ રાજપાલભાઈ, જે પણ કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયા હતા। જ્યારે 1980માં ઝાલા જીવુભા ગેલુભા, જે જનતા પાર્ટીમાંથી ચૂંટાયા હતા, ત્યાર પછી તેઓ કોંગ્રેસમાં ભરી ગયા। 1985માં પણ ઝાલા જીવુભા ગેલુભા જે છે તે કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીતા પણ હતા અને રાજ્યમાં મંત્રી પણ રહ્યા હતા। એ આપણા હળવદના જ હતા, હળવદ તાલુકાના દીગડિયા ગામના। 1985માં ઝાલા જીવુભા ગેલુભા કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયા હતા। ત્યાર પછી 1990માં સોનગરા ભગવાનભાઈ કાળુભાઈ, જે ભાજપમાંથી, પછી 1990 પછી ભાજપ ચાલુ થયું। 1990માં સોનગરા ભગવાનદાસ કાળુભાઈ જે છે તે ભાજપમાંથી ચૂંટાયા હતા, અને ત્યાર પછી 1990 પછી 1995માં ચૂંટણી થઈ, તેમાં જયંતિભાઈ રામજીભાઈ કવાડિયાએ 1995માં પહેલી વખત ચૂંટાયા હતા। ત્યાર પછી 1998માં પણ જયંતિભાઈ રામજીભાઈ કવાડિયા છે તે ચૂંટાયા હતા। ત્યાર પછી 2002માં પણ જયંતિભાઈ રામજીભાઈ કવાડિયા છે તે ચૂંટાયા હતા। એટલે સતત આમ વાત કરવા જઈએ આપણે તો 3 વખત તે ચૂંટણી જીતા હતા। ત્યાર પછી 2007માં જયંતિભાઈ અને દેવજીભાઈ વચ્ચે જે ચૂંટણી થઈ હતી, એટલે દેવજીભાઈ હતા તે સમયે કોંગ્રેસમાં હતા, જયંતિભાઈ ભાજપમાં હતા, અને ત્યારે આપણી આ વિધાનસભાની જે બેઠક હતી એ હળવદ મૂડી હતી। અને વર્ષ 2007માં દેવજીભાઈ ગોવિંદભાઈ ફતેપરા જે આપણા ધારાસભ્ય બન્યા હતા। ત્યાર પછી વર્ષ 2012માં, તો વર્ષ 2012માં ધાંગધ્રા હળવદ થઈ ગયું હતું, અને વર્ષ 2012માં જયંતિભાઈ ચૂંટણી લડ્યા હતા અને તેની સામે જયેશભાઈ હતા, જયંતિભાઈ ચૂંટણી જીતા હતા અને ત્યાર પછી મંત્રી પણ બન્યા હતા રાજ્ય કક્ષાને। એટલે વર્ષ 2012માં જયંતિભાઈ ધારાસભ્ય બન્યા હતા। વર્ષ 2017માં પરસોત્તમભાઈ ઉકાભાઈ સાબરિયા, જે કોંગ્રેસમાંથી ચૂંટણ હતા વર્ષ 2017માં, ત્યાર પછી તેઓ ભાજપમાં વહી ગયા, અને વર્ષ 2019માં પેટા ચૂંટણી આવીને આ પેટા ચૂંટણીમાં પણ પરસોત્તમભાઈ ઉકાભાઈ સાબરિયા છે તે ચૂંટણી જીતા હતા। એટલે આમ તમને જે મેં મિત્રો વાત કરી 1962થી 2019 સુધીમાં હળવદના કોણ ધારાસભ્ય હતા એની જે મેં તમને છે તે માહિતી આપી, આભાર મિત્રો।